માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમે બધા તો મજામાં છીએ, તમે પણ બધા મજામાં છીશું. અને માતાજી બધાને હાજરવા રાખે એવી શુભેચ્છા છે. તો આજે તો છે 26 તારીખ અને મંગળવાર. આજે છે વિશ્વાબેનનો, અમારે દીકરીનો વર્ષ દિવસ થાય એટલે પહેલો જન્મ દિવસ આવે છે આજે. તો આજે તો કઈક અનોખો દિવસ છે અને આનંદમય છે. કેમ વિશ્વાબેન? અમારી વિશ્વાબેન નો આજે પહેલો જન્મ દિવસ છે. બધા વિશ્વાબેન ને હેપી બર્થડે કહી દેજો અને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ આપી દેજો. તો અમે જઈએ છીએ હવે. કાલે ગયા હતા ભોજન, ઓલા શું કેવાય, ક્યાં ગયા હતા આપણે? હવન ને હતું ને, ત્યાં હવન માં ગયા હતા. હવે જઈએ છીએ ઘરે. ગામડે જવા નીકળી ગયા અમે ઘરે જવા માટે. અમે જઈએ છીએ હવે ઘરે. જઈને કઈક નક્કી કરશું વિશ્વાના જન્મ દિવસ માં આજે શું કરવાનું. એમ કઈ નક્કી તો છે નહીં, હવે ઘરે જઈએ પછી ખબર પડે કે આજે શું પ્લાન છે એમ. તો કન્ટિન્યુ વિડીયો માં બના રહેજો. જો હવે વિશ્વાબેન ને આવે છે નીની, વેલા જાગી ગઈ હતી એટલે અત્યારે જો નીની આવે છે. તો જો સાહેબ આવે છે ગાડી. સાહેબ શું કેશો તમે આજે વિશ્વાના જન્મ દિવસ નિમિત્તે? બસ જ્યારથી એમનો જન્મ થયો ત્યારથી નવા દિવસની નવી શરૂઆત થઈ ને ઈશ્વરની કૃપા કહેવાય કે જે લક્ષ્મીજીનો અવતાર થાય આપણા ઘરે, અને ભગવાનની કૃપાથી અમારે સરસ મજાની નાની એવી ડિંગલીનો જન્મ થયો હતો ને હરખ અને આનંદ હતો ને એ જ આનંદમાં એક વર્ષ એમનું આજે પૂરું થઈ ગયું. ખબર એ ન રે કેમ વર્ષ દિવસની થઈ ગઈ. અને બસ આમનામ ખુશીના દિવસો જઈ ભગવાનને પ્રાર્થના કરી અને જીવનમાં ઉત્તરોત્તરી પ્રગતિ કરી એવી ભગવાનની ઈચ્છા ને હશે તો થશે બધું. તો બસ જો ઘરે જઈએ છીએ ને આપણે તમને ખબર છે બર્થડે માં ખોટા ખર્ચા તો કઈ કરતા નથી, એટલે જોઈએ છીએ હવે આગળ શું કરીએ. એના બર્થડે ઉપર આજ નક્કી કર્યું છે કઈક થોડું ઘણું જે થાય આગળ વિડીયોમાં જોજો તમે. આજના વિડીયો નહીં આવે તો કદાચ કાલના વિડીયોમાં આવશે, પણ કન્ટિન્યુ વિડીયો જોજો એટલે ખબર પડી જાય બર્થડે માં શું કરીએ. એટલે તમે તે એવું કઈ ખોટા ખર્ચા કરતા નહીં, જે લેખે કામ થતું એ બધું કામ કરજો. તો ચાલો આપણે ઘરે જઈને પાછા મળીએ. હવે હેલો ફેમિલી, તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે તો વિશ્વાબેનનો જન્મદિવસ છે. મારી લાડકી દીકરી, અમારે લાડકવાઈ દીકરી છે એનો આજે જન્મદિવસ છે. અને જન્મદિવસ નિમિત્તે આપણને ખબર છે તમને બધાને, તમે કન્ટિન્યુ વિડીયો જોતા જશો તો આપણે સરસ મજાનું આજે કીટ વિતરણ કરવા જઈએ છીએ. એક માળી છે અમારા ગામમાં અહીંયા, જેને આગળ પાછળ કોઈ છે નહીં, નિરાધાર છે અને બહુ મોટી ઉંમર છે એટલે સારા હાલી ચાલી શકતા નથી. તો આપણે નક્કી કર્યું કે એમને રાશન કીટ પૂરી પાડીએ. તો આપણે સરસ મજાની રાશન કીટ દઈ આવીએ. અને જો અમારા અહીંયા મિત્રો બધા ભેગા થઈ ગયા છે, અમારે અલ્પેશભાઈ છે, અમારે પ્રકાશભાઈ છે, લાલાભાઈ છે, અમે બધા સાથે મળીને જઈએ છીએ રાશન કીટ આપવા. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અને આપણે કન્ટિન્યુ એક બે મહિનાની કે ત્રણ મહિનાની રાશન કીટ ટૂંકમાં ટોટલિંગ વસ્તુ આવી ગઈ અમારા લોટથી માંડીને કરિયાણું સહિત રસોડાનો બધો સામાન. ચાલો આપણે જઈએ અને હજી એક બે મિત્રો આવવાના છે, બધા સાથે મળીને આપણે રાશન કીટ વિતરણ કરવા જશું. તો ચાલો આપણે મળીએ. મળી સીતારામ. સારું છે ને? તો વાંધો નહીં. આજ મેં કીધું માડી ને દઈ આવી કીટ. હા હાલો ઘેર માં. અરે મળી પણ આમાં નવરા નહોતા હમણાં અમે એટલે. હા અરે બસ તમારી દયા થી જ હાલે જવો બધું. જવો જેટલું થાય એમ હતું એટલું લાવ્યા. હવે આવી જો બધી વસ્તુ. હા તમારે એક બે મહિના આરામથી હાલશે. જો ધાણા જીરું હળદર મરચું શાક ખાંડ બધું રેડી, તેલ ઘઉં છે લોટ નથી, ચોખા દાળ બધું. સીતારામ સીતારામ સારું છે ને ભાઈ? માડીને મેં કીધું થોડું ઘણું કઈક દઈ આવજે.
આજ છે અમારી છોકરીનો જન્મદિવસ. હા એટલે હાલો પછી પાછા આવશું, ત્યારે લેતા આવશું, પાછા ક્યારેક આવશું ને તૈયો. હાલો સીતારામ. તો ફાઇનલી આપણે કીટ વિતરણ થઈ ગયું ને હવે પાછા બધા નીકળીએ. તો બધા સાથી મિત્રો ભેગા થઈએ, તમારે લાલાભાઈ છે, પછી પ્રકાશભાઈ છે, અમિતભાઈ છે, અલ્પેશભાઈ છે ને અમારે બગડાભાઈ છે. તો બધાથી ભેગા થઈને જો થાય એટલી કોશિશ કરીએ, બસ આમને મહેનત કરતા રહીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણે દેવામાં નામ આવે, લેવામાં કે આપણું નામ આવે નહીં. તો બસ આમને તમે તે કન્ટિન્યુ સાથે સપોર્ટ કરતા રહેજો, વિડીયોને શેર કરી દેજો અને કોઈ જરૂરિયાતમંદ લોકો હોય તો અમારા સુધી પહોંચાડજો. તો અમારાથી બનતી કોશિશ અમે બધી વસ્તુ પહોંચાડીશું. તો ચાલો હવે આપણે પાછા ફરી જઈએ છીએ એ ઘરે, અને હવે ઘરે જઈને છોકરાને એને થોડું બધું ભોજન ને એવું કરાવવાનું છે. તો ચાલો આપણે જઈએ. તો ફાઇનલી આપણે આવી ગયા પાછા ઘરે, અને હવે છોકરાને થોડાક બધું ભોજન કરાવી દઈએ, થોડોક ઘણો નાસ્તો કરાવી દઈએ. આપણે વધારાના તો કંઈ ખર્ચા કરતા નથી, પણ બસ આવા બધાના આશીર્વાદ લઈને મોજ કરીએ. અમારા વિશ્વાબેનનો છે જન્મદિવસ, વિશ્વાબેન, વિશ્વાબેનનો જન્મદિવસ છે, એના નિમિત્તે આજ રાશન કીટ અને બાળકોને ભોજન. કેમ વિશ્વાબેન? એ હેપી બર્થડે, હેપી બર્થડે કહીજો બધાય. ઈશ્વરને પ્રાર્થના કરીએ તો બસ હવે જો બધા છોકરા નાસ્તો વાસ્તો કરાવીને નવરા થઈ ગયા છે.